को। હવે આવે છે દાખલા નંબર 21. 21 ની રકમ શું આપી? જુઓ કે જો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય પ્લસ સાઇન ઇન્વર્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3π/2 હોય તો 3π/2 હોય તો એક્સ ની 100 ઘાત પ્લસ વાય ની 100 ઘાત પ્લસ ઝેડ ની 100 ઘાત માઇનસ 9 ના છેદમાં એક્સ ની 101 ઘાત પ્લસ વાય ની 101 ઘાત પ્લસ ઝેડ ની 101 ઘાત બરાબર ખાલી જગ્યા, બરાબર છે? તો પક્ષમાં એક સમીકરણ આપ્યું છે અને પછી એક પદની કિંમત આપણી પાસે માગી છે. ઓકે, તો શરૂ કરીએ. તો તમને જે સમીકરણ આપ્યું છે ત્યાંથી આપણે શરૂ કરીશું. જો ચાલો જે સમીકરણ આપ્યું હતું તે મેં લીધું છે. હવે જે જમણી બાજુ છે ત્યાં તમારે 3π/2 છે, તો 3 ભાગ કરી નાખો સરવાળામાં સરખા ભાગ. તો π/2 + π/2 + π/2 આવી રીતે સરખા ભાગ કરી દેવાના, હંમેશા યાદ રાખવાનું. તો હવે તમે એક એક પદ બરાબર એક ભાગ લઈ શકો છો. તો માટે આપણે આને આમ લઈશું કે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર π/2, એ રીતે સાઇન ઇન્વર્સ વાય બરાબર π/2 અને સાઇન ઇન્વર્સ ઝેડ બરાબર π/2. ચાલો હવે આને આમ ફેરવી નાખવાનું કે એક્સ બરાબર sin π/2, ચલો વાય બરાબર sin π/2 અને ઝેડ બરાબર sin π/2. હવે સાઇન 90 ની કિંમત બધાને ખબર છે કેટલી આવે, 1. માટે એક્સ બરાબર 1, વાય બરાબર 1 અને ઝેડ બરાબર 1. ચાલ, આ આપણને કિંમત મળી ગઈ. હવે એને મૂકીને આપણે જવાબ લાવીશું. તો જે પદ આપ્યું હતું તે હું લખું છું, ધ્યાન આપજો. એક્સ ની 100 ઘાત પ્લસ વાય ની 100 ઘાત પ્લસ ઝેડ ની 100 ઘાત પછી માઇનસ 9 ના છેદમાં એક્સ ની 101 ઘાત પ્લસ વાય ની 101 ઘાત પ્લસ ઝેડની 101 ઘાત, બરાબર છે? હવે એક્સ વાય ઝેડની કિંમત આપણને મળી ગઈ છે 1, જે આમાં આપણે મૂકી દેવાની. તો બરાબર 1 ની 100 ઘાત પ્લસ 1 ની 100 ઘાત પ્લસ 1 ની 100 ઘાત માઇનસ 9 ના છેદમાં 1 ની 101 ઘાત પ્લસ વાય બરાબર 1 ની 101 ઘાત પ્લસ ઝેડ બરાબર પણ 1 જ છે, 1 ની 101 ઘાત. ચાલો હવે સાદરૂપ આપી દઈએ. તો 1 ની ગમે તેટલી ઘાત કેટલા આવશે? 1 માઇનસ 9 ના છેદમાં 1 + 1 + 1. ચાલો હવે સરવાળો કરો, કેટલા થાય? 3 - 9 ના છેદમાં 3. ચાલો 9 ભાગ્યા 3 એટલે કેટલા? 3, અને 3 - 3 કેટલા થાય? 0. તો આપણો જવાબ છે. ચાલો ઓપ્શનમાં કયો છે? તો પહેલો આન્સર નંબર 1. તો સારો દાખલો છે, પહેલેથી જુઓ. તો તમને એક પક્ષ તરીકે સમીકરણ આપેલું હતું, બરાબર? તો જમણી બાજુ 3π/2 છે, એના મેં ભાગ સરખા પાડી દીધા, π/2 + π/2 + π/2. હવે એક એક ભાગ બરાબર એક એક પદ લઈ લો. માટે આપણે લીધું સાઇન ઇન્વર્સ એક્સ બરાબર π/2, સાઇન ઇન્વર્સ વાય બરાબર π/2, સાઇન ઇન્વર્સ ઝેડ બરાબર π/2. એના પરથી તમને એક્સ વાય અને ઝેડની કિંમત મળી જશે 1 1 1, કારણ કે sin π/2 બરાબર 1 છે. ઓકે, હવે પ્રશ્ન જે હતો તે લીધો કે ભાઈ આ પદ છે એની બરાબર કિંમત લાવવાની છે. એક્સ વાય ઝેડની કિંમત 1 લઈ લીધી. 1 ની ગમે તેટલી ઘાત 1 જ આવે, બરાબર છે? તો સાદરૂપમાં તમે જોઈ શકો છો
वन प्लस वन एट थ्री छेद में थ्री भाग चाली जाए त्र त्र नौ त्र माइनस त्र जो थी जाए जीरो आटलो इजी दाखलो है। चलो एक बार नजर फेरवी लो तीजी वक्त आवे छे दाखला नंबर बावीस। बावीस नी बात करिए तो बावीस मां मां एवुं कीधुं छे रकम माथी नीचेनामांथी कयुं साचुं छे एटले तो आपणी पासे जे छे चार ऑप्शन एमांथी त्रीजो ऑप्शन शक्य नथी बीजो पण नथी पहेलो छे तो आपणे पहेलेथी चेक करता करता आगळ जईए। नीचेनामांथी कयुं सत्य छे तो पहेला ऑप्शननी वात करिए जो असत्य आए तो बीजा में जवा चाल तो पहला ऑप्शन में है साइन इनवर्स कौश में कोस चलो पहला ऑप्शन में साइन साइन कौश में कोस इनवर्स एक्स इज इक्वल टू कोस कौश में साइन इनवर्स एक्स आ बने जब सरखा कीधु रेडी तो जोईए बराबर छे के सरखा आवे छे के नहीं। तो पहला आपणे लीए छे डाबी बाजु आनी डाबी बाजु के साइन कौशमां कोस इनवर्स एक्स हवे तमे जाणो ज छो के कोस थीटा एटले शुं तो अंडर रूट वन माइनस साइन स्क्वेर थीटा ए रीते आने फेरवी शको छो तमे तो आने आपणे कोस इनवर्स एक्स छे ध्यान आपजो कोस इनवर्स एक्स त्यां आपणे शुं लखी शकीए ત્યાં લખી શકીએ સાઇન ઇનવર્સ અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર આવી રીતે બરાબર અને ડાયરેક્ટ ન ફેરવતા ફાવે તો ત્રિકોણના આધારે ફેરવી શકો છો કે કોસ ઇનવર્સનું મેં સાઇન ઇનવર્સ કર્યું એટલે શું લખવાનું કે અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર વન માઇનસ સાઇન સ્ક્વેર એ રીતે એટલે કોસ સ્ક્વેર એ રીતે આવ્યા છે આપણે તો અંડરરૂટ હોય તો ખાલી કોસ આવે એટલે કોસ બરાબર અંડરરૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર ચાલો વિધેય પ્રતિતે કાઢી નાખીએ તો શું વધ્યું અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ચાલો હવે જમણી બાજુ લઈએ તો આરે છે રાઇટ હેન્ડ સાઈડ જે છે કોસ કૌંસમાં સાઇન ઇનવર્સ એક્સ ચાલો સાઇન ઇનવર્સને હું ફેરવું છું કોસ ઇનવર્સ તો આપણે આવી રીતે ફેરવી શકીએ કોસ ઇનવર્સ ચાલો કાટકોણ ત્રિકોણના આધારે સામેની પાસેની કરણ કરીને પણ લખી શકો છો અહીં આવશે અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ચાલો વિધેય ધ્યાન આપજો અહીંયા વિધેય પ્રતિતે આપણા નીકળી જશે શું આવશે તો પહેલાં તો બહાર શું હતું તો કોસ હતું બરાબર છે આ રીતે કોસ અને કોસ ઇનવર્સ હું કાઢી નાખો તો શું વધશે અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર તો ડાબાને જબા સરખાવવા માટે એલએચએસ બરાબર આરએચએસ સમાન છે માટે આન્સર પહેલો કે પહેલો ઓપ્શન જ આપણો સત્ય આવી ગયો છે ચાલો જોઈ લો બીજી વાર ચાલો પહેલાં તો પહેલો ઓપ્શન આપણે ચેક કરીએ સત્ય છે કે નહીં તો ડાબા લીધી ડાબા લીધા પછી કોસ ઇનવર્સ એક્સ એની માટે તમે ત્રિકોણ બનાવીને આવી રીતે વિચારી શકો છો કઈ રીતે બરાબર છે કોસ ઇનવર્સ એક્સને મારે ફેરવવું છે સાઇન ઇનવર્સ તો આ રીતે ફેરવીશ કોસ ઇનવર્સ એક્સ તો કોસ ઇનવર્સ માટે શું યાદ રાખવાનું પાસેની છેદમાં કર્ણ તો પાસેની બાજુ એક્સ બરાબર કર્ણ આવે તો સામેની બાજુ કેટલી આવશે ધ્યાન આપજો સામેની બાજુ આવશે અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ચાલો હવે તમે સાઇન ઇનવર્સમાં ફેરવો તો શું આવે સામેની બાજુ છેદમાં કર્ણ કર્ણ એક છે જે લખવાની જરૂર નથી એટલે સાઇન ઇનવર્સમાં ફેરવશો એટલે તમને આ પદ મળી જશે ધ્યાન આપજો સાઇન ઇનવર્સ વાળો હવે વિધેય પ્રતિતે કાઢી નાખો એટલે તમને જવાબ મળ્યો અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર એવી રીતે જમણી બાજુમાં જઈએ છીએ ધ્યાન આપજો જમણી બાજુમાં જે સાઇન ઇનવર્સ છે અને કોસ ઇનવર્સમાં ફેરવો હોય તો સેમ ત્રિકોણની રીતે તમે ફેરવી શકો છો તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર શું થાય કોસ ઇનવર્સ અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર હવે વિધેય પ્રતિતે હું કાઢી નાખું તો શું મળ્યું અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર માટે ડાબા બરાબર શું આવ્યું જબા માટે પહેલો ઓપ્શન સત્ય છે તો આ રીતે એકદમ ઇઝી દાખલો છે ચાલો ત્રેવીસની વાત કરીએ ત્રેવીસમાં થોડું સારું છે હવે ત્રેવીસમાં દાખલામાં તમે જોશો તો તમને સમીકરણ આપ્યું છે ધ્યાન આપજો ત્રેવીસ શું સમીકરણ આપ્યું છે તે જુઓ તો ટેન ઇન્વર્સ
एक्स नी बे घात माइनस थ्री टेन इनवर्स एक्स प्लस टू ग्रेटर देन ऑर इक्वल जीरो नो उकेल खाली जगह छे, नो उकेल खाली जगह छे। तो आपणे एक्स नी किंमत मेळवानी छे, बराबर। तो सौ प्रथम ध्यान आपजो के आपणे जे अहींया टेन इनवर्स देखाय छे तेने नाम आपी दीए छे वाय, एटले के धारी लीए छे। धारो के मैं धार्यू छे, धारो के टेन इनवर्स एक्स बराबर वाय। હવે ટેનના પ્રદેશમાં વાય હોવો જોઈએ, એનો મતલબ વિવૃત અંતરાલ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં હોવો જોઈએ, બરાબર। આ આપણે ધારી લીધું છે, ઓકે। હવે ધારી લઈને મૂકી દઈએ તો માટે આપણી રકમ કેવી આવશે, વાય સ્ક્વેર માઇનસ થ્રી વાય પ્લસ ટુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ઝીરો, રેડી। હવે આપણે અવયવ પાડી શકીએ, બે એકા બે, બે ને એક ત્રણ, તો અહીંયા આવશે વાય માઇનસ ટુ અને વાય માઇનસ વન ગ્રેટર દેન ઓર ઇક્વલ ઝીરો। માટે એમ કહી શકાય કે વાય માઇનસ ટુ, ધ્યાન આપજો હવે કેવો હશે, તો એના માટે જરાક રીઝન કારણ જુઓ। તો પહેલાં કારણ આપી દઈએ છીએ, ધ્યાન આપજો। સૌ પ્રથમ કે આપણી પાસે જે શરત હતી, કઈ શરત હતી, કે વાયની કિંમત માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં છે। એનો મતલબ એવો થયો, પાઈ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ભાગ્યા બે એક પોઈન્ટ સત્તાવન જેવું, તો માઇનસ એક પોઈન્ટ સત્તાવનથી એક પોઈન્ટ સત્તાવનમાં છે, તો પછી વાય માઇનસ ટુ છે ને તે હંમેશા નેગેટિવ જ મળશે, યાદ રાખજો। કારણ કે વાય એક પોઈન્ટ માઇનસ એક પોઈન્ટ સત્તાવનથી એક પોઈન્ટ સત્તાવનમાં હોય, એમાંથી બે બાદ કરો તો જવાબ તો નેગેટિવ જ આવશે, એટલે વાય માઇનસ ટુ એ નેગેટિવ છે। અને ધ્યાન આપજો, હવે વાય માઇનસ ટુ તમે જો નેગેટિવ લીધું હોય તો બાજુનું પદ છે પણ નેગેટિવ લો તો જ ગુણાકાર પોઝિટિવ થશે, એટલે તમારે વાય માઇનસ વન એ નેગેટિવ અથવા ઝીરો લેવો પડે, બરાબર છે। ચાલો આના પરથી આપણને કિંમત મળશે કે વાય ઇઝ લેસ દેન ટુ અને વાય ઇઝ લેસ દેન ઓર ઇક્વલ વન। ચાલો હવે આ બંનેની વચ્ચે અને છે, કારણ કે બંને નેગેટિવ હોય તો જ ઉપરનું પદ સાચું પડે છે, માટે હવે બંને માટે એક છેદ લેવા માટે હું આકૃતિ દોરું છું, જરા ધ્યાન રાખજો। સૌ પ્રથમ સંખ્યા રેખા છે તારો, ચાલો અહીંયા આવે છે એક, ઇક્વલ છે એટલે એકને ડાર્ક કર્યો, પછી આવે બે જેમાં ઇક્વલ નથી એટલે ફોલ્ડ રાખવાનું। ચાલો આ સાઈડ આવે નેગેટિવ ઇન્ફિનિટી, પેલી સાઈડ પોઝિટિવ ઇન્ફિનિટી। હવે વાયની કિંમત બેથી નાની એટલે આ પોઈન્ટ ફોલ્ડ રાખીને બેથી નાની, રેડી। અને વાયની કિંમત એક અને એકથી નાની એટલે આ પોઈન્ટ ડાર્ક કરીને એક અને એકથી નાની આ સાઈડ। હવે તમે બંનેનો છેદ લેશો તો આટલો ભાગ આવશે, એનો મતલબ વાયની કિંમત એક અને એકથી નાની આટલો ભાગ આવશે, માટે બંનેનો છેદ, અને એટલે છેદ, વાયની કિંમત એક અને એકથી નાની, રેડી। હવે વાય તો આપણો ધારેલો હતો, તો હું લખી નાખું છું કે ટેન ઇનવર્સ એક્સ લેસ દેન ઓર ઇક્વલ વન। ચાલો બંને બાજુએ ટેન લગાડીએ તો આ બાજુ એક્સ વિધેય પ્રતિધેય નીકળી જાય, પેલી બાજુએ ટેન વન। ચાલો આ આપણને જે રિઝલ્ટ મળ્યું તેને હું નંબર એક આપીશ। હવે તમે જાણો છો તે પ્રમાણે જ જો એક્સ ટેન ઇનવર્સ એક્સ બરાબર આપણે વાય નામ આપ્યું, ટેન ઇનવર્સ એક્સ બરાબર વાય, અને વાય કેવો લીધો હતો, તો ટેનના પ્રદેશમાં વિવૃત માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં, રેડી। હવે જો એક્સની કિંમત ટેન વન અને એનાથી નાની હોય તો આપણે વાયની કિંમત માઇનસ પાઈ બાય ટુ તરફ જાય, માઇનસ પાઈ બાય ટુ તરફ જાય, કારણ કે એક્સ ઓલરેડી નાનો જ છે, તો નાનો એટલે એટલો બધો નાનો ન થઈ જાય, અંતરાલની બહાર નીકળી જાય, તો આપણે વાય કેવું આવશે, તો આના પરથી એવું નક્કી થાય કે વાયની કિંમત, ધ્યાન આપજો, વાયની કિંમત માઇનસ પાઈ બાય ટુથી મોટી છે, કારણ કે હવે આનાથી તો નાનો થવાની શક્યતા જ નથી, અને વાય બરાબર કેવું છે, તો ટેન ઇન્વર્સ એક્સ, ચાલો ટેન ઇન્વર્સ એક્સ, વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ, ચાલો ગ્રેટર દેન માઇનસ પાઈ બાય ટુ। હવે આપણે બંને બાજુ જો ટેન લગાડીએ તો ડાબામાં એક્સ ઇઝ ગ્રેટર દેન ટેન માઇનસ પાઈ બાય ટુ,
और 10π/12 इन्फिनिटी माइनस पाई बाय ट्वेल्व लखवानो माइनस इन्फिनिटी। चलो आ छे नंबर बे। हवे आपणे एक अने बे जुओ माटे एक अने बे परथी चलो एक्स केवो आवशे तो एक्स इज बिलोंग्स टू नेगेटिव इन्फिनिटी थी ध्यान आपजो टेन वन संवृत्त क्लोज इंटरवल એટલે વિવૃત સંવૃત આ થઈ ગયો આપણો જવાબ જે આપેલો છે આપણે આન્સર નંબર ટુમાં આન્સર નંબર ટુમાં ચાલો હવે રિપીટ કરીએ છીએ ફરીવાર ધ્યાન આપજો શું થયું તે તો પહેલાં જે સમીકરણ હતું તે લખવાનું રેડી પછી પ્રતિવિધિને ધારી લેવાનું અને વાય ટેનના પ્રદેશમાં ફરજિયાત ચાલો પછી વાય મૂકશો એટલે દ્વિઘાત સમીકરણ આવશે જેના અવયવ પાડી દેવાના બે એકા બે બે ને ત્રણ ચાલો એના પરથી હવે આપણે એવું વિચારવાનું કે વાય જો માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુમાં હોય તો પાય એટલે 3.14/2 1.57 જેવું એટલે માઇનસ 1.57થી 1.57માં છે તો વાય માઇનસ ટુ કરો 1.57 - 2 એટલે આ તો નેગેટિવ જ આવે હંમેશા ઋણ જ આવે રેડી ઓકે તો ઋણ જો આ પદ હોય તો આ ઋણ હોવાથી આ જેની બાજુમાં વાય માઇનસ વન છે તે તમારે ઋણ લેવું પડે અથવા ઝીરો લેવું પડે તો જ ઉપરનું સાચું પડે તો એને આપણે લઈ લીધું લેસ દેન ઓર ઇક્વલ ઝીરો વચ્ચે લખવાનું અને બંને ઋણ હોય બંને ઋણ હોય તો જ ગુણાકાર ધન થાય ચાલો એના પરથી મળ્યું વાય ઇઝ લેસ દેન ટુ અને વાય ઇઝ લેસ દેન ઓર ઇક્વલ વન હવે આકૃતિ જોશો એટલે ખબર પડી જાય કે વાયની કિંમત કેવી છે ધ્યાન આપજો એક અને એકથી નાની છે ચાલો બંનેનો છેદ લીધો વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ ઓકે બંને બાજુ ટેન લગાડી દઈશું તો એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટેન વન ચાલો આ પહેલો પોઈન્ટ મળી ગયો હવે એક્સની કિંમત ટેન વનથી નાની છે તો નાની હોય તો વાય કઈ તરફ જશે તો વાય જશે માઇનસ પાઈ બાય ટુ બરાબર તરફ કારણ કે ત્યાં સુધી નાની થાય ને ત્યાંથી આગળ જઈ શકો નહીં તો વાય ઇઝ ગ્રેટર દેન વાયની કિંમત માઇનસ પાઈ બાય ટુથી મોટી છે બરાબર છે ત્યાં સુધી જઈ શકો એટલે એનાથી તો વાય મોટો જ આવવાનું છે ચાલો વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ લખવાનું બંને બાજુએ ટેન લગાડી દો એટલે ડાબામાં વિધેય પ્રતિવિધેય નીકળી જશે અને જમણી બાજુએ ટેન માઇનસ પાઈ બાય ટુ પાઈ બાય ટુ એટલે ઇન્ફિનિટી ને માઇનસ એટલે માઇનસ ઇન્ફિનિટી તો એક અને બે પરથી તમે લખી શકો કે એક્સ કેવો છે તો વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફિનિટીથી ટેન વન સંવૃત અંતરાલ તો આ રીતે આ દાખલો આપણો કમ્પ્લીટ થયો ઓકે આજે અહીંયા સુધી રાખીશું આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે